રહેલા છે. આપણે શું એક પગ થાવાના ઉપર આવી ગયા, બસ એના ઉપર પડો હવે. હા, પણ બહુ સંયમી રાખેલા એની થાય છે. આપણે કહીએ આને કેમ થયું કે એ ફલાણો આમ છે. હા બસ, રોગ એવું થોડું વિચારે કે આ ડોક્ટર છે. રોગ એવું વિચારે એટલી મનો તો એવિડન્સ છે. ખોરાક છે સૌથી સૌથી મોટું જે કારણ છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા તો જે કોઈ પણ રોગો આ બધા છે એનું સૌથી મોટું જે કારણ છે એ આ જગતમાં કોઈએ બતાવ્યું જ નથી. કયું મોટું કારણ છે તો કે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે તમારું જે ચિત્ત છે એ ગેરહાજર છે, એબસેન્ટ છે. આપણે જમતા હોઈએ ને ત્યારે આપણું ધ્યાન ક્યાં હોય? આપણી ઓફિસમાં હોય, આપણે જ્યાં જવાનું હોય ત્યાં હોય, કામ કરવાનું હોય ત્યાં હોય, કોઈની જોડે વાત કરવાનું તેનું ચાલતું હોય. કેટલાક તો જમતા હોય, ટીવી ચાલતું હોય. એટલે માણસ જયારે જમે છે એ જમવાનો જે પ્રયોગ છે એ બહુ મોટો સાયન્ટિફિક પ્રયોગ છે. અને એમાં તમે બિલકુલ ધ્યાન ચિત્ત જ રાખતા નથી. અને એનું ફળ શું આવે છે તો કે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, એનું ફળ છે. સૌથી મોટા બે કારણો છે આ. એક તો આ જમતી વખતે ચિત્તની ગેરહાજરી, પોતાનું ચિત્તને એબસન્ટ રાખવું, એ બહુ ભયંકર રોગ ઇન્વાઇટ કરે છે, પોતે જ ઇન્વાઇટ કરે છે. ટીવી જોતા જોતા જમવું, કોઈ બીજી અંદર ચિત્તની અંદર બીજું રાખીને જમવું, એબસન્ટ ચિત્ત છે, ભયંકર રોગ. આ એના જ રોગ છે, ખાવાના રોગ નથી. ચિત્તને એબસન્ટ રાખો છો મેક્સિમમ. તમે જેટલી હતા જોજો તમે, કે આપણે જયારે જનતા હતા ચિત્ત ક્યાં છે? કોઈની જોડે કઈક થાય બન્યું હોય તો એની અંદર ચિત્ત જતું રહે, કોઈ જગ્યાએ જવાનું હોય અને ઉતાવળ હોય તો એમાં ચિત્ત જતું રહે. આપણે જમતા હતા બિલકુલ એબસન્ટ છે ચિત્ત, અને એનું જ આ ફળ છે. મોટા મોટા બે કારણો, એમાંનું આ એક કારણ કે આપણે જમતી વખતે ચિત્તને એબસન્ટ રાખીએ, અને બીજું કે જે અણહકના વિષયો ભોગવે છે. આ બે મોટા કારણથી આ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક છે. ચાલુ રાખો, પેલું માઇક ચાલુ રાખો કાકા, બોલો. ચાલુ રાખો, બોલો. ત્રીજું કારણ એ છે કે તમે ચિત્તને એકાગ્ર કરીને તમે જમો તો એ તો સૌથી સારું, પણ પછી લોકો સાથે જમવા નથી દેતા કે ઊંધું નાખીને ખાધે જશે. ના, એવું એ ઊંધું નાખીને ખાવું એ જુદું. આપણે જમતા હોય ને કોઈ આવ્યું હોય ને આપણે જોઈએ જ નહીં, એ ઊંધું નાખીને કહેવાય. આપણે ઊંધું નાખીને ખાવામાં પડ્યા હોય ને એ તો બહુ ભૂખ્યો માણસ હોય તો એવી રીતના હોય. એનો મતલબ એમ નથી કે ચિત્ત હાજર રાખે છે. એ તો બહુ ભૂખ હોય ને માણસ ખાવામાં પડે ને તો એકદમ પડે હોય, કારણ કે ભૂખ્યો માણસ છે. ચિત્તની હાજરી એટલે શું તો કે એ વખતે તમારું ચિત્ત બીજી કશામાં ગયેલું ના હોય, ખાવાની અંદર જ હોય. આ તો હજુ આપણને ખાવાનું જ ખબર નથી ને, તો અમને લોકોને નહોતી ખબર. જેમ જેમ દાદા ભગવાનને જોતા ગયા, એમની જોડે રહેતા ગયા ને એમ ખબર પડી કે આવી રીતના જીવન છે. મીઠું નાખ્યું છે કે શું નાખ્યું છે એ ખબર નથી. એટલે પૂછે કે મીઠું વધારે છે કે ઓછું છે એ આપણને ના ખબર પડે. ચિત્તની હાજરી જ ના હોય, મીઠું મરચું એનું પ્રમાણ, તેલ,
કેટલું કઈ જાતનું તેલ બધું જેટલું એક એક વસ્તુ તમને ખબર પડતી જાય. અને એ વખતે તમારો જે અંદર આનંદ આવે છે નથી આવતો એ તમને ખબર પડે. પણ એટલી ધીરજતા જ ના જમતી વખતે તો નાખ્યું નથી કે ગયું નથી. આપણને આ જમવાનું એક કામ પતાવીને જલ્દી બીજા કામમાં જવું એની બહુ પડેલી છે. આનું ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે આપણે એવું શીખ્યા જ નથી એવું. એટલે ચિત્તની ગેરહાજરી એ આ રોગોને ઇન્વાઇટ કરે છે. તમે ચિત્તને એબસન્ટ રાખશો એમ રોગો આવતા જ જશે. અને હવે તો આ ફોન છે, ટીવી છે, બધું લેપટોપ છે, બધું લઈને બેઠા અને ચાલતું જાય ને ચાલતું. આટલા નાના નાના છોકરાઓને અત્યારે એ શરૂ થાય. બહુ ભયંકર આ રોગ. એને એને આપણે રોગને ઇન્વાઇટ કરાવવાનું બતાવીએ છીએ, ખબર જ નથી. આપણે સમજવું જોઈએ કે આ તો બધા રોગ આવશે આનાથી. પછી તમે એના બધા ઉપાય કરવા જાઓ તો શું ઉપાય નથી. એટલે એવું નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે જેમાં ડોક્ટર હોય ને ઓપરેશન ચાલતું ને ચીપ બહાર જતું રહે બીજે તો શું થાય, કાપવાનું જતો ચીપ બીજે જતું રહે તો કઈના બદલે કઈ થઈ જાય. તમે ગાડી ચલાવતા હો ત્યારે ચીપ બીજે જાય તો શું થાય. એ ત્યાં એને સમજાય છે કે જો અહીંથી ચીપ ગયો હમણાં એક્સિડન્ટ થઈ જશે. ત્યાં તરત ખબર પડે એવું છે, કારણ કે પરિણામ જલ્દી દેખાય એવું છે. એમાં આમાં પરિણામ જલ્દી દેખાતું નથી, લાંબા સમય પછી ખબર પડે. એની ખબર પડી જોઈએ કે હો આ હું કરીશ તો આનું ફળ આવું આવશે, તો પેલું ચિત્ત પછી રહે કે હો આ ચિત્તને હાજર રાખીને કરો. દાદા ભગવાન કહેતા ને કે એમને જ્ઞાન નહોતું પણ એમને નાનપણથી નક્કી કરેલું જયારે પણ હું જમવા બેસું ત્યારે ચિત્તની હાજરી ના હોય તો જમવાનું પણ નહીં. ચિત્તની હાજર તમારે કદાચ કોઈ એવું કામ હોય, અર્જન્ટ કામ છે તો પહેલા પતાવી દો એને. ટીવી જોવું છે તો જોઈ લો અડધો કલાક પછી જમો. પણ તમે એવું એડજસ્ટમેન્ટ કરો એની જોડે કે ભાઈ જમતી વખતે નહીં પછી.